નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી વાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે મોલારિટી શું છે એ સમજી ગયા છે, એના કેટલાક સૂત્રો પણ યાદ રાખી ચૂક્યા છે અને એના અંદર કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે એના જે સ્વાધ્યાયના છે એ સ્વાધ્યાયના દાખલા ગણીશું, તદુપરાંત આપણે એના જે કોયડા છે એટલે કે ઉદાહરણ જે છે એ દાખલા પણ ગણીશું. આ દાખલાઓ મોલારિટીના આધારે છે એટલે આજના લેક્ચરમાં આપણે મોલારિટીના દાખલા ગણીશું. એના પછીના લેક્ચરની અંદર મોલાલિટી અને ફોર્માલિટી ગણીશું અને એના પછીના લેક્ચરની અંદર જે ત્રણ કે ચાર સાંદ્રતા બાકી રહી છે એ ગણીશું એટલે આપણું ચેપ્ટર ત્યાં પૂર્ણ થશે. તો આપણે અત્યારે જોઈશું મોલાલિટીના દાખલા. ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો એક્ઝામ્પલ જોઈએ છે, જે ઉદાહરણ 1.7 અથવા તમે એને ચોપડીમાં આપેલું હોય છે, કોયડો લખેલો હોય છે, ચોપડીમાં કોયડો લખેલો હોય છે. આપણે ઉદાહરણ કહીએ કે કોયડો લખીએ, આપણે એની સાથે સંબંધ નથી, આપણે રકમ અને એનો દાખલો એનો જવાબ કઈ રીતે આવશે એની સાથે આપણે સંબંધ દર્શાવીએ છીએ. ચલો તો શરૂઆતની અંદર લખીએ કે ગણવાનું છે મોલારિટી. શરૂઆતની અંદર લખી દઈએ કે 4 ગ્રામ એટલે W2 આપેલા છે, 4 ગ્રામ આપેલા છે. ત્યારબાદ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવવામાં આવે છે, એટલે આપણને કદ VML આપેલું છે. કદ VML દ્રાવણ આપેલું છે, કેટલું? 250 ml આપેલું છે. આપણે એનું મોલેક્યુલર વેટ પણ લખી દઈએ, આણ્વીય દળ NaOH છે એટલે 40 g/mol આપણને યાદ પણ છે, ગણશું તો પણ 40 જ થશે. તો દ્રાવણની મોલારિટી ગણો, કેપિટલ M ગણો. ઇઝી દાખલો છે એકદમ, ન ગણો તો પણ ચાલે, પરંતુ એક વાર ગણી દઈએ તમે એને ગણી શકો છો આરામથી. સૂત્ર છે 1000 × દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ VML. અહીંયા લીટર લખું તો અહીંયા ઉપર 1000 લખાય નહીં. ચલો મૂકી દઈએ કિંમત 1000 × W2. W2 એટલે 4 ગ્રામ, 4 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ, આણ્વીય દળ 40 ગુણ્યા VML 250. સાદું રૂપ આપી દો, કેલ્ક્યુલેશન કરી નાખો, જો આવી જશે 1000 × 4 / 40 / 250 એટલે 0.4 મોલર જવાબ આવશે. એટલે જવાબ આવશે તમારો 0.4 મોલર જવાબ તમારો આવશે. એટલે મોલારિટી કેટલી થઈ? 0.4 મોલર થશે. ખ્યાલ તમે ઇઝીથી એને ગણી શકો છો, દાખલો એકદમ ઇઝી છે. ચાલો ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે સ્વાધ્યાયનો 1.5 મો. રકમ સમજી લઈએ, 500 ml કદ આપેલું છે, 0.375 મોલર મોલર એટલે મોલારિટી આપેલી છે. જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ, એનું સૂત્ર CH3COONA નું દળ ગણો, એટલે આપણે W2 ગણવાના છે. દ્રાવ્ય કોણ છે? સોડિયમ એસિટેટ, એનું દળ ગણવાનું, દળ એટલે વજન ગણવાનું છે. મોલર દળ આપેલું છે, આણ્વીય દળ આપણને આપેલું છે. તો રકમ મૂકી દઈએ, પેલા જે આપેલું છે લખી દઈએ. તો કદ આપેલું છે આપણને, કદ કેટલું આપ્યું છે? VML કેટલું આપેલું છે આપણને? 500 ml આપેલું છે, લખી દઈએ. ત્યારબાદ મોલારિટી આપેલી છે, કેપિટલ M આપેલા છે, 0.375 આપેલા છે, બરાબર. ચલો ત્યાર પછી સોડિયમ એસિડિટ નું આણ્વીય દળ આપેલું છે, આણ્વીય દળ કેટલું આપ્યું છે? 80.245 g/mol આપેલું છે. શોધવાનું છે આણ્વીય દળ, સોરી એનું વજન શોધવાનું છે. તો સૂત્ર મૂકી દઈએ, કે સૂત્ર આપણી પાસે છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 × દ્રાવ્યનું દળ W2 ભાગ્યા આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર વેટ ગુણ્યા VML. શોધવાનું શું છે? W2 ને કરતા બનાવી દઈએ, W2 બરાબર શું થશે? મોલારિટી ગુણ્યા મોલેક્યુલર વેટ, આખું નીચેનું પદ ઉપર જતું રહેશે મોલારિટી સાથે, ગુણ્યા VML ભાગ્યા 1000. કિંમત મૂકી દઈએ, મોલારિટી કેટલી આપી છે? 0.375 × મોલેક્યુલર વેટ 80.245 × VML 500 ml આપેલા છે,
भाग्या हजार, कैलकुलेट कर दिए कैसे थे डायरेक्ट झड़प थी, तो 0.375 गुण्या 80.245 गुण्या 500 भाग्या हजार, એટલે જવાબ મળશે આપણને 15.04. એટલે આપણને મળશે 15.04 ગ્રામ. એટલે આપણને મળશે 15.04 ગ્રામ. શું મળશે? CH3COONa સોડિયમ એસિટેટ આપણને મળશે. એટલે એનું દળ 15.04 ગ્રામ સોડિયમ એસિટેટ દળ જરૂરી પડશે. આગળનું એક્ઝામ્પલ જોઈએ છે અત્યારે. ચલો મિત્રો, હવે આગળનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 1.6 દાખલો જોઈએ છે આપણે. દાખલો કંઈક એવો છે, નાઇટ્રિક એસિડનો એક નમૂનો. નાઇટ્રિક એસિડ એટલે HNO3 કહેવાય મિત્રો. નાઇટ્રિક એસિડ એટલે HNO3 નો એક નમૂનો કે જેની ઘનતા એટલે ડેન્સિટી ડી, ઘનતા ડી આપેલી છે 1.41 ગ્રામ પર એમએલ, એટલે ગ્રામ મિલી ઇન્વર્સ કહી છે. અને નાઇટ્રિક એસિડના 1.5% આપેલા છે, એટલે 1.5% નથી આપ્યું પણ એના ટકા આપેલા છે, 69% આપેલા છે, એટલે 69% આપેલા છે. તો આ નમૂનામાં HNO3ની સાંદ્રતા, એટલે HNO3ની સાંદ્રતા, દ્રાવ્યની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો. મોલ પ્રતિ લિટર એટલે આપણને એક એકમ ખબર છે, મોલારિટીનો એકમ કયો? મોલ પ્રતિ, સોરી, એકમ કયો છે? મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી શોધવાનું છે. યાદ રાખજો, જ્યારે તમને પૂછવામાં આવે કે મોલ પ્રતિ લિટર ગણો, એટલે મોલ પ્રતિ લિટર એટલે શું ગણવાનું છે? મોલારિટી ગણવાનું છે. ચલો, કઈ કઈ વસ્તુ આપેલી છે લખી દઈએ. હવે તો ઘનતા આપેલી છે, ઘનતા એટલે કે ડેન્સિટી આપેલી છે, કેટલી આપેલી છે? 1.41 ગ્રામ પર એમએલ આપેલી છે, બરાબર. ચલો, ત્યારબાદ દળ, દળથી ટકા આપેલા છે, દળથી ટકા આપેલા છે, દળથી ટકા એટલે 69% આપેલા છે. શોધવાનું શું છે? મોલારિટી શોધવાની છે. તો પહેલા તો સૂત્ર લખી દઈએ મોલારિટીનું, કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, એટલે કે ગ્રામ, W2 કહીએ છીએ આપણે ગ્રામમાં, ભાગ્યા આણ્વીય દળ. કોનું? દ્રવ્યનું આણ્વીય દળ, મોલિક્યુલર વેટ કહીએ છીએ. શોર્ટમાં લખો અહીંયા કે W2 લખીએ છીએ આપણે હંમેશા, અને જગ્યાએ લખીએ છીએ MW લખીએ છીએ, બરાબર. ગુણ્યા દ્રાવણનું કદ, એટલે દ્રાવણનું કદ લખીએ છીએ VML લખીએ છીએ આપણે, બરાબર છે, આપણે લખીએ છીએ. ચલો, તો મોલારિટી શોધવા માટે મારી પાસે શું હોવું જોઈએ? દળ હોવું જોઈએ, એટલે કે વજન હોવું જોઈએ, આણ્વીય દળ હોવું જોઈએ, દ્રાવણનું કદ હોવું જોઈએ, જ્યારે રકમમાં કંઈ આપેલું નથી. તો આ ત્રણે ત્રણ વસ્તુ શોધવી પડશે. દ્રાવ્યનું વજન પહેલાં શોધવું પડશે, આણ્વીય દળ શોધવું પડશે, અને દ્રાવણનું કદ પણ શોધવું પડશે. ને આ ત્રણ વસ્તુ શોધી સૂત્રમાં મૂકી દઈએ તો મોલારિટી મળી જશે. હવે વાત આવે છે ત્રણ વસ્તુ શોધવાની, તો કઈ રીતે શોધાશે? ચલો, તો ત્રણે ત્રણ વસ્તુ શોધીએ. તો સૌથી પહેલી વસ્તુ આપણે શોધીશું દ્રાવણનું વજન, W2 કઈ રીતે શોધાય સમજ. તો અહીંયા આપેલું છે દળથી ટકા આપેલા છે, તો ટકા વધુમાં વધુ કેટલા હોઈ શકે? 100 હોઈ શકે. એટલે એનો મતલબ થઈ ગયો કે પૂરેપૂરા કહેવાય, એટલે 100% કહેવાય. 100માંથી કેટલા ટકા આપેલા છે? 69% દળ આપેલું છે, એટલે 100% એટલે 100%માંથી 69 દળ આપેલું છે, એટલે 100%ને હું કહી શકું કે 100 ગ્રામ કહી શકું. તો એને હું કેટલા કહી શકું? 69 ગ્રામ HNO3 કહી શકાય. દળ એ જેના, સોરી, ટકા એ જેનો દળ કહેવાય. મેં આગળ વાત કરેલી છે કે દળ, જ્યારે ટકાની વાત આવે છે ત્યારે ટકા એ જેનો દળ કહેવાય. એટલે અહીંયા આગળ કહીએ કે 69 ગ્રામ એ HNO3 મળી ગયું, તો દ્રાવ્યનું વજન મળી ગયું આપણને કેટલું? 69 ગ્રામ મળી ગયું. ચલો, એ કામ પૂરું થઈ ગયું. તો આપણે અહીંયા આગળ કેટલા મૂકી દઈશું? 69 મૂકી દઈશું. હવે ત્યારબાદ આણ્વીય દળ શોધવાનું તો આપણને આવડે છે, આણ્વીય દળ શોધવાનું. તો HNO3 નું આણ્વીય દળ કેટલું થશે? HNO3 નું મોલિક્યુલર વેટ તો આપણે બધાને ગણતા આવડે છે, તો ગણી દઈએ કેવી રીતે. તો એક હાઇડ્રોજન પ્લસ એક નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન. ચલો,
તો હાઇડ્રોજન નો આણ્વીય દળ કેટલું 1 પ્લસ નાઇટ્રોજન નું 14 પ્લસ ઓક્સિજન નું 16 અહીંયા 1 અહીંયા 14 અહીંયા 47 48 48 ને 15 રાખીએ એટલે કેલ્સિફાઈ કરી દઈએ 63 આવશે 1 પ્લસ 14 પ્લસ 18 એટલે 63 એ આપણને મળી ગયું આણ્વીય દળ કેટલું મળી ગયું કેટલું મળશે અહીંયા આગળ 63 ગ્રામ પર મોલ આણ્વીય દળ આપણને 63 ગ્રામ પર મોલ મળે એટલે આણ્વીય દળનો એકમ કયો છે ગ્રામ પ્રતિ મોલ એટલે આપણને આ પણ મળી ગયું હવે દ્રાવણનું કદ શોધવાની વાત આવી તો દ્રાવણનું કદ શોધીએ ચલો હવે જ્યારે દ્રાવણનું કદ શોધવાનું હોય સમજો ત્યારે દ્રાવણનું કદ શોધવા માટે તમને શું આપેલું છે ઘનતા આપેલી છે તો ઘનતાનું સૂત્ર શું છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે એને ઇંગ્લિશમાં લખીએ તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ માસ બાય વોલ્યુમ મારે કદ V શોધવાનું છે કદ V શોધવાનું છે શું કરીશ V બરાબર શું થશે માસ બાય ડેન્સિટી થઈ જશે માસ બાય ડેન્સિટી મૂકી દઈએ ચલો તો માસ કેટલું થશે આપણી પાસે માસ એટલે દળ કેટલું છે 69 એટલે મૂકી દઈએ 69 ભાગ્યા ડેન્સિટી કેટલી આપે છે 1.41 એટલે મૂકી દઈએ 1.41 તો આપણને શું મળી જશે કદ મળી જશે તો મૂકી દઈએ 69 ભાગ્યા 1.41 કેટલું મળશે 48.93 એટલે આપણને કેટલું મળી જશે 48.93 મળશે બરાબર છે ચેક કરી લઈએ ઓકે ચલો 48.93 મળશે એટલે અહીં લખી દેશે 48.93 આ રીતે લખી દેશે એટલે આપણો જવાબ ખોટો પડી જશે આ જવાબ ખોટો પડી જશે સાહેબ કહો સાહેબ તમે દળ 69 ભાગ્યા 1.41 કર્યું તો કઈ રીતે ખોટું પડી શકે છે તો આપણે સમજાવો આ દળ જે લખ્યું દળ એ આપણે કયું લખ્યું એચ એનો થ્રી નું જેટલું દળ વપરાય છે તેટલું લખીએ પરંતુ આ દળ હંમેશા એચ એનો થ્રી નો ઉપયોગ ન કરી શકાય કારણ કે જેનો કુલ દળ હોય એ જ ઉપયોગ કરે આ તો 69 દળ રકમ આપેલું છે તેનું કુલ દળ કેટલું છે 100% એટલે કે અત્યારે 69 છે તેનું ટકા આધારે કેટલું લેવાય 100 લેવાય એટલે જે સંપૂર્ણ પૂરેપૂરું દળ છે એ લેવાય એટલે જો અહીંયા 69 નો ઉપયોગ કરું તો રકમ એટલે કે દાખલો ખોટો પડશે એટલે મારે શું કરવું પડશે અહીંયા 69 ન લેતા કેટલા લેવા પડશે 100 ગ્રામ લેવો પડશે આ યાદ રાખજો મિત્રો કેટલાક જણા રીતે કરી દેતા હોય છે એટલા માટે મેં અત્યારે રફ વર્ક કરી દઉં ખ્યાલ આવે છે ચલો એટલે અહીંયા કેટલા લખવું પડશે દળ કેટલું 100 ભાગ્યા 1.41 તો કરી દઈએ 100 ભાગ્યા 1.41 એટલે આપણને મળશે 70.92 ml આપણને આ કદ મળી ગયું મળ્યું ચલો તો આપણે હવે રકમમાં મૂકી દઈએ મોલારિટી શોધી દઈએ તો મોલારિટી શોધવા માટે શું કરીશું મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું 69 ભાગ્યા આણ્વીય દળ કેટલું છે 63 શોધી કાઢ્યું આપણે 63 ગુણ્યા દ્રાવણનું કદ 70.92 સાદુરૂપ આપી દઈએ સાદુરૂપ આપવાથી કેટલું આવે છે જોઈ લઈએ 69 હજાર ભાગ્યા 63 ભાગ્યા 70.92 જવાબ મળશે 15.44 એટલે મોલારિટી મળી આપણને 15.44 મોલર આપણો જવાબ પૂરો થાય છે મિત્રો ફરી એક વાર જ્યારે તમને ડેન્સિટી આપેલી હોય સમજો જ્યારે ડેન્સિટી આપેલી હોય અને દળથી ટકા આપેલા હોય એટલે યાદ રાખજો જ્યારે ડેન્સિટી ઘનતા આપેલી હોય તો ઘનતાના આધારે તમે શું શોધી શકો દળ પણ શોધી શકો કદ પણ શોધી શકો યાદ રાખજો સૂત્રની કરતા બનાવી દો ત્રણમાંથી કોઈ વસ્તુ મળી શકે છે એટલે ઘનતા આપેલી હોય ત્યારે યાદ રાખવાનું કે એને દળ પણ શોધી શકાય કદ પણ શોધી શકાય ચલો એટલે ઘનતા તમને આધારે તમે કદ શોધી શકશો ચલો હવે ઘનતા આપેલી હતી દળથી ટકા આપેલા હતા દળથી ટકા એટલે 100 ના 69 કહેવાય 100 ગ્રામ અને 69 ગ્રામ એટલે 100 ગ્રામ અને 69 ગ્રામ એટલે ગ્રામ મળી ગયા આપણે મોલારિટી શોધવાની હતી સૂત્ર મૂકી દીધું દ્રાવ્યનું વજન શોધવાનું ટકાના આધારે વજન શોધી લીધું આણ્વીય દળ શોધ્યું અને દ્રાવણનું કદ ડેન્સિટીના આધારે શોધી લીધું ને રકમની અંદર સૂત્રની અંદર બધી રકમો મૂકી દીધી આપણો જવાબ મળી ગયો 15.44
44 મોલર જવાબ મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. ચાલો મિત્રો હવે આગળનો એક્ઝામ્પલ, આગળનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 1.11 પ્રથમ વાંચીએ. જો 20 ગ્રામ ખાંડ એટલે કે સ્વીટવેલ H22O11 પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લિટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, ચાલો વાત કરીને કે મોલ બરાબર મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર, આ લિટરની ઉપર તો લિટર ઇન્વર્સ થઈ જાય એટલે ગણવાનું શું થયું આપણે મોલારિટી ગણવાની છે. ચલો જે આગળ વસ્તુ લખી દઈએ તો ગ્રામ ખાંડ આપેલો છે, W2 બરાબર દ્રવ્યનું આપેલું છે વજન 20 ગ્રામ આપેલા છે. ચલો ત્યારબાદ પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ આપેલું છે, કદ 2 લિટર લિટરમાં આપેલું છે એટલે 2 લિટર લખી શકીએ અથવા 2000 ml પણ લખી શકીએ, 2 લિટર એટલે 2000 લખી શકીએ. ગણવાનું છે મોલારિટી. ચલો તો મોલારિટી ગણવાનું સૂત્ર મૂકી દઈએ તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા VML. ચલો આ સૂત્ર છે આપણી પાસે, W2 પણ આપેલા છે, કદ આપેલા છે, મોલેક્યુલર વેટ આપેલું નથી, પેલા મોલેક્યુલર વેટ ગણવું પડશે. મોલેક્યુલર વેટ ગણતા બધાને આવડે છે, તો મોલેક્યુલર વેટ બરાબર સૂત્ર શું કરીએ છીએ મોલેક્યુલર વેટ ગણવા માટે, તો 12 કાર્બન પ્લસ 22 હાઇડ્રોજન પ્લસ 11 ઓક્સિજન એટલે 12 × 12 22 × 1 પ્લસ 11 × 16 સાદુરૂપ આપશો એટલે હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું કે એરિક જવાબ આવશે 342 ગ્રામ ચેક કરી લેજો મિત્રો, 342 ગ્રામ પર મોલ આટલો મોલેક્યુલર વેટ આવશે. તો આની કિંમત ક્યાં મૂકી દઈશું, સૂત્રમાં મૂકી દઈએ તો શું થશે 1000 × W2 20 ગ્રામ આપેલા છે ખાંડ મૂકી દઈએ તો 20 ગ્રામ ભાગ્યા મોલેક્યુલર વેટ 342. મિત્રો હું ઝડપથી એટલા માટે લખું છું કે હવે તમને સમજમાં આવી ગયું છે, દાખલા સમજી શકો છો એટલે હું એને ઝડપથી ગણાવું છું. ચલો સાદુરૂપ આપી દો છે, તમે ઉડાડીને આરામથી સાથે મોડે ગણી શકો છો, પરંતુ ટાઈમ ન બગાડતા હું એને ઝડપથી પૂર્ણ કરીશ. ગુણ્યા 20 ભાગ્યા 342 ભાગ્યા 2000 તો જવાબ મળે છે 0.029 એટલે આપણને મોલારિટી મળી ગઈ 0.0292 મોલારિટી આપણો જવાબ. બરાબર, તમે દાખલા ઈઝીથી ગણી શકો છો. હવે તમને આઈડિયા આવી ગયો છે કે દાખલા કઈ રીતે ગણવા, કઈ વસ્તુ જરૂર પડશે. હજુ એક સ્વાધ્યાયનો દાખલો બાકી છે, સ્વાધ્યાયનો 1.12મો દાખલો જે ખૂબ અગત્યનો છે, આપણે ગણી દઈએ એટલે આજનો લેક્ચર ત્યાં પૂર્ણ થશે. ચાલો મિત્રો આગળનો દાખલો, સ્વાધ્યાયનો 1.12 રકમ વાંચીએ. દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્લિકેટેડ નથી પરંતુ થોડો સમજવાનો સારો છે, થોડું ધ્યાન આપશો તો વ્યવસ્થિત રીતે સમજમાં આવી જશે એટલે થોડું વધારે ધ્યાન આપવું પડશે, થોડી બાબતો યાદ કરવી પડશે. જો CH3OH ની ઘનતા, ઘનતા એટલે આપણને ખબર પડી ગઈ કે ડેન્સિટી આપેલી છે, ઘનતા 0.793 કિલો પ્રતિ લિટર હોય તો, એટલે ઘનતા આપેલી છે, તેનું કદ 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે, આ શબ્દ અગત્યનો છે, દ્રાવણ બનાવવા માટે એટલે અમારે દ્રાવણ બનાવવાનું છે, એ દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે, એટલે એનો મતલબ એવો હતો કે મારે 2.5 લિટર બનાવવાનું છે, 0.25 મોલર દ્રાવણ બનાવવાનું છે, એટલે એવું દ્રાવણ બનાવવાનું છે કે જેની મોલારિટી 0.25 હોય અને કદ 2.5 બને. એનો મતલબ એવો થયો કે પહેલા આ જે 0.25 મોલર અને 2.5 લિટર બને એ પહેલા દ્રાવણની મોલારિટી કંઈક અલગ હશે, કદ પણ કંઈક અલગ હશે, ખ્યાલ આવે છે. એટલે પછીની કદ અને મોલારિટી આપેલી છે પણ પહેલા કેટલી છે જણાવ્યું નથી, એટલે એ પહેલા કદ પણ શોધવાનું છે. એટલે મેં તમને કીધું હતું કે જ્યારે 2 મોલારિટી અને 2 કદ આપેલું હોય ત્યારે M1V1 = M2V2 નો ઉપયોગ કરી શકીશું. ચલો પહેલા જે વસ્તુ આપેલી છે લખી દઈએ, પહેલા આપેલી છે ઘનતા
ઘનતા એટલે કે ડેન્સિટી આપેલી છે કેટલી આપી છે 0.793 કિલોગ્રામ લીટર ઇન્વર્સ. ચલો ત્યારબાદ ડબલ્યુ લીટર આપેલું છે પણ સેકન્ડ માટે આપેલું છે, શરૂઆતમાં નથી આપેલું લીટર અને કદ. આટલું બનાવવાનું છે 2.5 લીટર અને 0.25 મોલર બનાવવાનું છે. પહેલાં કેટલું છે ખ્યાલ નથી એટલે આપણે ખબર પડે કે કયું સૂત્ર વાપરીશું આપણે. તો અહીંયા લખી દઈએ સૂત્ર M1V1 is equal to M2V2. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા સમજી લઈએ કે આ જે કદ આપ્યું છે કોણ આપ્યું છે, બીજાનો આપ્યું છે. આપણે લખી દઈએ વી ટુ આપેલા છે, વી ટુ બીજા દ્રાવણ માટે આપેલું છે, કેટલું 2.5 લીટર આપેલું છે. મિત્રો સમજ જાઓ. ત્યારબાદ મોલારિટી આપી છે પણ શરૂઆત નથી આપી, કોને આપી છે સેકન્ડ માટે, એટલું બનાવવાનું છે એટલે 0.25 મોલર બનાવવાનું છે. એટલે આપણે શોધવાનું શું રહ્યું, તો મોલારિટી પહેલાની શોધવાની રહી અને પહેલા દ્રાવણનું કદ શોધવાનું રહ્યું. જો આપણે મળી ગયું થઈ જશે બરાબર. ચાલો તો પહેલા મોલારિટી શોધી લઈએ, પહેલા મોલારિટી શોધી દઈએ. તો હવે મોલારિટી શોધવા માટે આગળ વાત કરીએ. સૌ પ્રથમ મોલારિટી શોધીએ. હવે મિત્રો મોલારિટી શોધી દઈશું, તો હું સૌથી પહેલા મોલારિટી શોધી દઈશ અને એની કિંમત અહીંયા મૂકી દઈશ તો મને V1 મળી જશે. તો એ સૂત્ર શું થઈ જશે મારું, માટે V1 ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ V2 ભાગ્યા M1 થશે. મારી પાસે M2 પણ છે, V1 પણ છે, એટલે શું નથી M1 નથી. તો M1 શોધવા માટે મારે શું કરવું પડશે, ચલો તો M1 શોધીએ. ધ્યાન આપજો મિત્રો કેવી રીતે શોધું શું દીધું. ચલો મોલારિટી શોધવા માટે મને ખ્યાલ છે કે સૂત્ર શું છે, તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા BML. આવું સૂત્ર છે. આની જગ્યાએ હું અહીંયાથી 1000 કાઢી નાખું, અહીંયાથી 1000 કાઢી નાખું તો BML ની જગ્યાએ શું થશે, BL થઈ જશે. એટલે શું થઈ જશે, કદ લીટરમાં થઈ જશે. એટલે સૂત્ર આવું થઈ ગયું કે વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા. હવે તમે યાદ રાખો મિત્રો, વજન ભાગ્યા કદ એટલે દળ ભાગ્યા કદ. તો સૂત્ર આપણને ખબર છે કે ડેન્સિટી એટલે કે માસ બરાબર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એટલે કે ઘનતા બરાબર સૂત્ર શું છે, તો માસ બાય વોલ્યુમ એટલે કે દળ ભાગ્યા કદ કહી શકીએ, દળ ભાગ્યા કદ કહી શકીએ આપણે. તો આ દળ છે, આ કદ છે, તો આ બેની જગ્યાએ હું શું લખી શકું, ઘનતા લખી શકું. ખ્યાલ આવે છે મિત્રો. એટલે સૂત્ર કંઈક આવું થઈ ગયું, મોલારિટી 1 ઇઝ ઇક્વલ ટુ આ બેની જગ્યાએ હું શું લખી શકું, ઘનતા એટલે લખી શકું કે ઘનતા ભાગ્યા મોલેક્યુલર વેટ લખાય, મારા ઘનતા ભાગ્યા મોલેક્યુલર વેટ. આ બે જગ્યાએ દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ એટલે ઘનતા હોય તો આ બે જગ્યાએ શું લખી શકું, ઘનતા લખી શકું. ઘનતા આપેલી છે આપણને કેટલી, ઘનતા આપેલી છે 0.793 કિલોગ્રામ લીટર ઇન્વર્સ. તો પહેલા મારે જરૂર કોની પડી, મોલેક્યુલર વેટની જરૂર પડી. તો હું પહેલા શું લખી લઈશ, મોલેક્યુલર વેટ. તો હવે મોલેક્યુલર વેટ કોનું, CH3 હોય છે, તો અહીંયા ગણી લઈએ CH3 નું મોલેક્યુલર વેટ. તો મોલેક્યુલર વેટ શોધી દઈએ કોનું, CH3 OH નું. કઈ રીતે શોધાશે, 1 કાર્બન પ્લસ 3 હાઈ સોરી 4 હાઇડ્રોજન થશે, 4 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન. તો અહીંયા કાર્બનના 12 પરમાણુ બહાર છે, હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 16 છે. એટલે અહીંયા આગળ 12 પ્લસ 4 પ્લસ 16 એટલે 12 16 32 એટલે 32 ગ્રામ પર મોલ. આપણને 32 ગ્રામ પર મોલ મળી ગયું મોલેક્યુલર વેટ. અહીંયા મૂકી દઈએ, ચાલો હવે સમજો. એટલે અહીંયા કિંમત મૂકી દો ઘનતા. મિત્રો ફરી સમજો, શરૂઆતની રકમની અંદર ઘનતા આપેલી હતી, બીજાનું કદ આપેલું હતું, બીજાની મોલારિટી આપી હતી. મારી પાસે પહેલાની મોલારિટી અને પહેલાનું કદ ન હતું. મોલારિટી શોધવા માટે જો મને મોલારિટી મળી જાય તો મોલારિટી મળી જાય તો મને શું મળી જશે, કદ પણ મળી જશે. મોલારિટી શું કરી મૂકી દઈશ, એટલે પહેલાં હું શું શોધું છું, મોલારિટી. મોલારિટી શોધવા માટે સૂત્ર મૂક્યું, લીટર વાળું સૂત્ર મૂકી દીધું. લીટરની અંદર વજન ભાગ્યા કદને, તો સોરી દળ ભાગ્યા કદને શું કહું, ઘનતા. તો આ બેની જગ્યાએ હું ઘનતા લખી દઈશ, તો મને સૂત્ર મળી ઘનતા ભાગ્યા મોલેક્યુલર વેટ. મોલેક્યુલર વેટની જરૂર પડી, મોલેક્યુલર વેટ શોધી લીધું. હવે ઘનતાનું રકમ આપણી પાસે છે તો લખી દઉં 0.793
0.793 એકમ કયો જાણો કિલોગ્રામ લીટર ઇન્વર્સ ભાગ્યા કેટલું મળે મને 32 ગ્રામ લીટર ઇન્વર્સ સોરી 32 ગ્રામ મોલ ઇન્વર્સ આવું થાય હવે મિત્રોને જો એક પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ શું થાય છે ઉપરનો એકમ કયો છે કિલોગ્રામ નીચે એકમ કયો છે ગ્રામ એટલે મારે શું કરવું પડશે અને પણ શું કરવું પડશે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડશે એટલે લખી દો કે 32 ને 32 ગ્રામ છે અને હું 1000 વડે ભાગી દઉં તો શું થશે કિલોગ્રામ થઈ જશે એટલે જવાબ કેટલો મળશે 0.032 કિલોગ્રામ મોલ ઇન્વર્સ થઈ જશે ખ્યાલ આવે એટલે એને હું 32 ગ્રામ ને હું 1000 વડે ભાગી દઉં તો શું થશે કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જશે એટલે હવે હું અહીંયા રકમ શું લખીશ તો રકમ ની અંદર અહીંયા આગળ હવે હું શામાં કન્વર્ટ કરી દઈશ કિલોગ્રામમાં એટલે જે 32 ગ્રામ હતા એને શામાં કન્વર્ટ કરી દઈએ કિલોગ્રામમાં એટલે અહીંયા રકમ ની અંદર મૂકી દઈએ મોલેક્યુલર વેટ તો કેટલું 0.032 કિલોગ્રામ મોલ ઇન્વર્સ આવું થશે કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ એટલે આપણને M1 કેટલો મળશે ગણી લઈએ કેટલો મળે છે M1 0.793 ભાગ્યા 0.032 એટલે જવાબ મળે 24.78 આપણને જવાબ મળે છે 24.78 એકમ કયો મોલ ઉપર જશે એટલે મોલ પ્રતિ લીટર આ મોલ ને ઉપર લઈ જાય એટલે ઇન્વર્સ હટી જાય અને નીચે લઈ એની પરથી ઇન્વર્સ હટી જાય એટલે મોલ પ્રતિ લીટર આપણને M1 મળી જશે ચલો M1 મળી ગયો તો અહીંયા કિંમતો મૂકી દઈએ તો કિંમત મૂકી દઈએ તો કિંમતમાં શું થશે તો V1 બરાબર M2 M2 કેટલા છે M2 કેટલા છે આપણી પાસે 0. મોલ પ્રતિ લીટર કેટલા લખી શકો આપણે 24.78 મોલર પણ લખી શકીએ ને આપણે 24.78 લખી શકીએ આપણે ચલો અહીંયા V2 કેટલા છે સોરી M2 કેટલા છે 0.25 મૂકી દો 0.25 મોલર ગુણ્યા V2 કેટલા છે 2.5 લીટર મૂકી દો 2.5 લીટર ભાગ્યા આપણી પાસે M1 કેટલા મળ્યા M1 24.78 મોલર એટલે 24.78 મોલર કેન્સલ એટલે જવાબ મળશે 0.25 ગુણ્યા 2.5 ભાગ્યા 24.78 એટલે જવાબ મળે છે આપણને 0.025 લીટર આપણો જવાબ પૂરો થઈ જાય છે એટલે આપણે V1 અને V2 બંને શોધી દઈએ છે 0.025 લીટર મિત્રો ફરી વાર સમજી લઈએ આ દાખલાની અંદર ફરી વાર સમજો આ દાખલાની અંદર શરૂઆતની અંદર M1 અને V1 આપેલા ન હતા ખાલી ઘનતા પછીનું કદ અને પછીનું મોલારિટી આપેલી હતી એટલે મેં મારે M1 અને V1 શોધવા પડે M1 શોધવા માટે અને V1 શોધવા માટે મેં પહેલાં M1 સૂત્ર લખ્યું બરાબર તો મારે M1 V1 શોધવા માટે M1ની જરૂર પડી M1 માટે મેં લીટર અણુ કદ સૂત્ર લખ્યું વજન ભાગ્યા કદને એટલે કે દળ ભાગ્યા કદને ડેન્સિટી કહેવાય તો હવે એની જગ્યાએ હું ડેન્સિટી લખી શકું એટલે ઘનતા ભાગ્યા મોલિક્યુલર વેટ થાય મોલિક્યુલર વેટ શોધ્યું મને 32 ગ્રામ પર મોલ મળ્યું આ ગ્રામમાં હતું મેને કન્વર્ટ કર્યું કિલોગ્રામમાં કારણ કે ઘનતા પણ કિલોગ્રામમાં છે તો બંને કિલોગ્રામમાં આવી કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ મને જવાબ મળ્યો 24.78 મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી લખી શકું અને ઉપયોગ કરી મેં અહીંયા જવાબ મળી ગયો મને 0.025 લીટર મિત્રો આજે આપણે મોલારિટીના એક્ઝામ્પલ ગણ્યા બરાબર છે જે સ્વાધ્યાયના ઉદાહરણના હતા હવે આગળના લેક્ચરમાં આપણે મોલારિટી અને ફોર્મેલિટીનો અભ્યાસ કરીશું